सूरत नवी सिविल हॉस्पिटल में जटिल सर्जरी करवा सर्जिकल विभाग डॉक्टरे सफलता मेळवी छे। एसिड पीवाने कारणे बे महिलाओनी खराब थयेली अन्नळीनुं स्वर पेटी काढ्या विना ऑपरेशन करीने तेमां जामेला फाइब्रोसिसना टिश्यू दूर करवामां नवी सिविल हॉस्पिटलना तबीबोए सफलता प्राप्त थई छे। सूरत नवी सिविल हॉस्पिटलना सुप्रिटेन्डेंट डॉक्टर गणेश गोवरकरे जणाव्या अनुसार नवी सिविल हॉस्पिटलना सर्जरी विभागना हेड डॉक्टर निर्मेश वर्माની टीम द्वारा एसिड पीनार बे महिलाओनी जटिल सर्जरी करवामां आवी हती। एसिड पीवाने कारणे फाइब्रोसिस थई जता अन्नळी बंद थई गई हती, जेने कारणे दर्दी खोराक लई शकतो न हतो। दर्दीना शरीरमां खोराक पहोंचाडवा सर्जरी करीने मुखनी नळी साथे मोटू आંતરડું જોડવામાં આવ્યું હતું, જે માટે સ્વર પેટી પણ કાઢી નાખવામાં આવી હતી। દર્દી બચી જાય છે, પરંતુ સ્વર પેટી વિના તે જીવનભર બોલી શકતો નથી। અત્યાધુનિક લેઝર મશીનથી સ્વર પેટી કાઢ્યા વિના સર્જરી શક્ય બની છે। નવી સિવિલ હોસ્પિટલમાં લેઝર મશીન આવવાને કારણે હવે બે મહિલાઓની લેઝર મશીન દ્વારા સફળ સર્જરી કરવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે। વધુમાં ડોક્ટર ગણેશ ગોવરકરે જણાવ્યું કે લેઝર મશીનથી દર્દીની અન્નળીને ખોલવામાં આવે છે, જેને કારણે સ્વર પેટી કાઢવામાં આવતી નથી। અગાઉ આવા ઓપરેશનનો અમદાવાદ અને મુંબઈમાં થતા હતા, પરંતુ લેઝર મશીન આવવાને કારણે એસિડ પીનાર દર્દીઓની નવી સિવિલમાં જ સર્જરી શક્ય બની છે। આ મશીનની ફાઇબ્રોસિસના ટિશ્યુ દૂર થતા દર્દીને ઝડપભેર સ્વસ્થ થઈ જાય છે। એસિડ પીવાને કારણે એક મહિલાની થોડા સમય પહેલા સફળ સર્જરી કરવામાં આવી હતી, જે સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે, જ્યારે આજે વધુ બે મહિલાની લેઝર મશીનથી સફળ સર્જરી કરવામાં આવી છે। મહિલાની સ્વાસ્થ્ય સુધારા પર એક સપ્તાહ બાદ એન્ડોસ્કોપી કરી યોગ્ય જણાય ત્યારે તેને રજા અપાશે। મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર ચૌધરી છે, હું સર્જરી વિભાગમાં સહ પ્રાધ્યાપક છું અને અત્યારે ડૉક્ટર નિમેશ વર્મા સાહેબના અંડર જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે એમના અંદરમાં યુનિટ વનમાં કાર્યરત છું। આપણે ત્યાં દક્ષિણ ગુજરાત ખાતે સિવિલ હોસ્પિટલમાં લેઝર ફેરિંગોપ્લાસ્ટીનો આપણે બે દર્દીમાં સફળતાપૂર્વક ઓપરેશન કર્યા છે, જેમાં એક દર્દીને રજા આપવામાં આવી છે અને બીજો દર્દી અત્યારે સારવાર હેઠળ છે અને રિકવર થઈ રહ્યા છે। મેઇન એડવાન્ટેજ આ ઓપરેશનનો એ છે કે એસિડ પીવાથી દર્દીના જે ગળામાં મોઢામાંથી અન્નળી બંધ થઈ જતી હતી એવા સંજોગોમાં એને પરમાનન્ટ ટ્રેકિયોસ્ટોમી આપણે કરવી પડતી હતી, એટલે દર્દી ખાઈ શકે પછી ઉપર મોટું આંતરડું આપણે જોડી શકતા હતા, પણ એની સાથે એને વોઇસ લોસ લાઈફ ટાઈમ થતો હતો, જે આ ઓપરેશન દ્વારા અન્નળી મોઢામાંથી લેઝરથી ખુલી જતા પેશન્ટનો વોઇસ પણ બચી જાય છે અને મોઢાથી ખોરાક પણ લઈ શકે છે। એમને કમ્પ્લીટ મતલબ જે દર્દી પોતે પાણી પીવે તો પણ એ મોઢામાંથી તરત બહાર આવી જતું, કાં તો નાક વટે બહાર આવી જતું। આપણી પાસે અત્યાર સુધીમાં શું કહે 5 થી 6 કર્યા છે, જેમાં 3માં આપણને સફળતા નથી મળી અને શું કહેવાય આ 2માં આપણને 1માં 100% સફળતા મળી છે, બીજું ઓપરેશન આજે કર્યું છે જેમાં શું કહેવાય સ્ટેજ 1 કર્યું છે અને સેકન્ડ સ્ટેજ આપણે કરીશું જેમાં અમને આશા છે કે અમે સફળતાપૂર્વક। નમસ્કાર, મારું નામ ડૉક્ટર ગણેશ ગોવેકર, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલ સુરત। અમારે ત્યાં સર્જરી વિભાગના ડૉક્ટર નિમેશ વર્મા અને એની ટીમ દ્વારા એક બહુ મુશ્કેલ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેનું નામ છે લેઝર ફેરિંગોપ્લાસ્ટી। આ ઓપરેશન શુક્રવારે કરવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં એક 25 વર્ષની મહિલા પર કરવામાં આવ્યું છે, જે એક એક્સિડેન્ટલી એસિડ પી ગઈ હતી, તો એના લીધે એના જે ફેરિંગ્સ અને જે શ્વાસ નળી અને સ્વર પેટી એ બિલકુલ બંધ થઈ ગઈ હતી, જેના લીધે એને ખોરાક લેવામાં અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તો એ ઓપરેશન દ્વારા સારી રીતે કરીને એને સોલ્વ કરવામાં આવ્યું છે અને અત્યારે આ બેન સારી રીતે ખાઈ શકે છે, સારી રીતે શ્વાસ લઈ શકે છે, સારી રીતે બોલી શકે છે। એ વખતે એના હિસાબે એટલે જે અન્નનળી છે એ ચીપકી ગઈ હતી, તો જેના લીધે કંઈ ખાઈ શકતી ન હતી અને જે પણ ખાય એ નાક દ્વારા અને મોઢા દ્વારા પાછો ઉલટી થઈ જતી હતી એને બહાર। આ ઇન જનરલ આ ઓપરેશનમાં બહાર 4 થી 5 લાખ ખર્ચ આવે છે, જે અમારે ત્યાં નવી સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક કરવામાં આવ્યું છે।